नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे विषय गुजराती धोरण पांच विषयांक पाठ पांच जेनु नाम छे सतीना प्रतापी ए पाठ आपणे सौ साथे मळी अने समझवानो प्रयत्न करशु। जिमना लेखक छे प्रसिद्ध हास्य लेखक एवा ज्योतिन्द्रभाई दवे, एमनो लेखे आ पाठ रेतीनी रोटली एमांथी लेवामां आव्यो। ज्योतिन्द्रभाई दवे ना अनेक हास्य लेखक तरीके ना जे लेखो छे ए आपणे वर्तमान पत्र मां पण घणी वार जोई छे, पूर्ति मां पण एमना हास्य लेखो आवता होय छे। पाठ सर्दीना प्रतापे, सर्दी एटले एक प्रकार नो वायरस थी थतो रोग, प्रतापे एटले लीधे ना कारणे, एवो अर्थ आपणे लई शकीए। अहीं कोई रोगनी वात नथी, कारण के रोगनुं नाम आवे एटले अत्यारे आपणे बहु गभराय छे, एमाय सर्दी એ નામ પડતા જ આપણે બીક લાગે છે। ત્યારે વર્તમાન સ્થિતિ જેવી છે, કોરોના વાયરસે જ્યારે ભરડો લીધો છે, પણ અહીંયા એવી કોઈ વાત નથી। લેખકને થોડી ઘણી સર્દીની અસર છે, પણ સમાજમાં એવા માણસો છે કે એમને કોઈ ઇન્દ્રિયની તકલીફ હોય છે। આપણા શરીરની 10 ઇન્દ્રિયો છે, એમાંની એક ઇન્દ્રિય એટલે કર્ણ, કાન। સમાજમાં એવા ઘણા માણસો હોય છે કે જેને કાનથી સાંભળવામાં તકલીફ પડતી હોય, અથવા તો તમે જોરથી બોલો તો એને સમજાય। સામાન્ય રીતે આવી વ્યક્તિ જો આપને મળી જાય અને એમની સાથે સંવાદ થાય તો કેવો હાસ્યરસ ઉત્પન્ન થાય, એની સુંદર મજાની વાત આ પાઠમાં જ્યોતિન્દ્ર દવેએ કરી છે। આ પાઠનું જે પાત્ર છે સજ્જન કરી અને એને સાંભળવામાં તકલીફ છે, બહુ મોટેથી બોલો તો સાંભળી શકો, આવી વ્યક્તિ તમે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ હશે, અને લેખકને કોઈ કારણોસર આવું ઓછું સાંભળતા સજ્જન વ્યક્તિને મળવાનું થાય। અલબત્ત લેખકને એ ખબર નહોતી કે આ સજ્જન વ્યક્તિ, આ માણસ કાનથી ઓછું સાંભળે છે। લેખકને સર્દી છે, સર્દીના હિસાબે સ્વાભાવિક છે કે ગળું બેઠેલું હોય અને મગજ તપેલું છે, એ સજ્જનને મળવા જાય છે કોઈ કારણોસર, અને લેખકનો એ સજ્જન સાથેનો જે વાર્તાલાપ છે, લેખક કંઈક બોલે છે અને સજ્જન કંઈક જુદું સમજે છે, એનો સુંદર મજાનો અહીં વાર્તાલાપ હાસ્ય શૈલીમાં લેખકે રજૂ કર્યો છે। તો આવો વિદ્યાર્થી મિત્રો, ધોરણ પાંચનો પાઠ પણ
શરદીના પ્રતાપે આપણે શરૂ કરી. લેખક સજ્જનને મળવા જાય છે અને એ સજ્જન કાને ઓછું સાંભળતા હોય છે. લેખકને ખબર નથી, લેખકને શરદી હોય છે અને તે મળવા જાય છે. અને સજ્જનના ઘરે જ્યારે લેખક જાય છે ત્યારે એ પેલા સજ્જન છે એ લેખકને જુએ છે અને તરત બોલે છે, ઓહો આજ કઈ તરફ, તબિયત તો તમારી સારી છે ને. લેખકે કીધું, આપનું જરા કામ, તબિયત સારી છે, જરા શરદી છે, મને શરદી થઈ. જો લેખકે કીધું કે જરા શરદી છે તો સજ્જને શું કીધું, મને શરદી થઈ છે. તેમ તમને કોને કીધું, જરા સડેખમ અને ઉધરસ છે એમાં મને અહીં સુધી મળવા આવવાની તસ્દી લેવાની કોઈ જરૂર નથી. કેવો ઘોટાળો થયો, ખુદ લેખકે એમ કીધું કે જરા શરદી છે તો ઓલાભાઈ શું સમજ્યા કે મને શરદી. ત્યારબાદ સવાલ આગળ ચાલે છે. લેખકે વિચાર કર્યો કે સમજવામાં કઈ ભૂલ છે. લેખક આગળ કહે છે, દવા બવા લ્યો છો ને, ઓલા સજ્જને શું કીધું, હા અહીંની હવા એવી જ છે. લેખક બોલ્યા દવા અને આ સજ્જન હિંજા હવા, હા અહીંની હવા જરા એવી જ છે, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી નથી. જો મિત્રો આવા વ્યક્તિ તમારી સામે આવી જાય તો કેવું આશ્ચર્ય ઉત્પન્ન થાય. સજ્જને કીધું કે ચા બા લેશો ને. લેખકે કહ્યું, ચા ની તો બંદર સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ ઠીક પડશે. તો સજ્જને શું કીધું, બનતા સુધી તમે ચા નથી પીતા તે સારું. ઓલાએ શું કીધું કે શરદીમાં તો હું ના નથી કહેતો, આને શું કીધું કે બનતા સુધી તમે ચા નથી પીતા તે સારું, પણ ચા શરદી કરે એમ તમને કેને કીધું. જો આ શબ્દના ઘોટાળા, બોલે છે કઈ અને સમજે છે કઈ, આવા ઘોટાળા જ્યારે થાય ત્યારે એક પ્રકારનો હાસ્યનું મોજું ભરી વળે છે એવું લેખક કહે છે. સમાજમાં આવા ઘણા માણસો જોવા મળે છે. આગળ સજ્જને કીધું, કોફી લેશો ને. લેખક, કોફી નો પણ વાંધો નહીં. સજ્જન, કોફી નો ડોક્ટર વાંધો લે છે. ઠીક, ત્યારે કોકો. જો વિદ્યાર્થી મિત્રો, લેખકે એમ કીધું કે કોફી નો પણ વાંધો નહીં, તો સજ્જને સાંભળવામાં તકલીફ હોવાથી શું કીધું, કોફી નો ડોક્ટર વાંધો લે છે. ઠીક, ત્યારે કોકો લેશો ને. હવે લેખક વિચાર કરે છે કે મોઢેથી બોલીશ તો જેમ ચા ગયો એમ કોફી પણ ગઈ અને કદાચ કોકો પણ ગુમાવીશ. એટલે લેખક એક આઈડિયો કરે છે, વિચાર કરે છે, ડૂબથી હા કહી દો. એટલે સમજવામાં કોઈ ગેરસમજ ઉભી ન થાય. એટલે કોકોનું પેલા સજ્જને કીધું એટલે લેખકે ડોકું નમા
માવી અને હા કોકો આવે છે ને કોકો નામનું પીણું ટૂંકમાં લેખક પીવે છે વરી વાર્તાલાપ આગળ ચાલે છે લેખકે પ્રશ્ન કર્યો કે આ ઘર તમને ફાવે છે કે નહીં વર જો લેખકે વાત કરી ઘરની અને આ ભાઈ સંજાવો વર સુલોચના માટે વર તો હજી શુદ્ધ્યો જ નથી સુલોચના એટલે એની પુત્રી વાત થતી હતી ઘરની અને પહોંચી ગયા વરની વાત સુલોચના માટે વર હજી શોધ્યો જ નથી હજી નાની છે સી ઉતાવળ છે આવ વિદ્યાર્થી મિત્રો દવા ને હવા ઘરને બદલે વર આવી તકલીફ જો સાંભળવામાં ક્યારે તકલીફ હોય કોઈ ઇન્દ્રિયની તકલીફ હોય ત્યારે આવું બને છે અને એનાથી હાસ્યરસ ઉત્પન્ન થતો હોય લેખક જે વાત કરવા માટે આવ્યા હતા એને વિચાર કર્યો કે આ પરિસ્થિતિમાં હું વાત ન કરી શકું એટલે લેખકે નક્કી કર્યું કે આમને વાત કરવી અશક્ય છે એટલે એને નક્કી કર્યું કે હું પત્ર દ્વારા જ લખીને મારી વાત તેને જણાવીશ થોડી વાર વાત કરી પણ ઉપર પ્રમાણે જ તકલીફ પડી અર્થનો અનર્થ થયો છેલ્લે લેખકે એમ કીધું કે હવે હું રજા લઉં છું પેલા સજ્જનને લેખકે શું કીધું કે હવે હું રજા લઉં છું સજ્જન અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા તેમાં મને સજા થઈ વળી જેવો અર્થ નો વાત હતી રજાની અને સજ્જન સંજા સજાની ઉલટાનો મને તો આનંદ થયો વિદ્યાર્થી મિત્રો આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજવામાં જો ખોટો થાય સમજવામાં ભૂલ થાય ત્યારે કેવો હાસ્યરસ સર્જાય એવી વાતો છે સમજનારા બહુ ઓછા હોય છે અંતમાં લેખક ડોકું હલાવી મૂંગા મોઢે ત્યાંથી નીકળી જાય છે સમાજમાં આવા ઘણા વ્યક્તિઓ હોય છે કે લોકો બોલે છે કાંઈક અને સમજે છે કાંઈક જેના પરિણામે અનેક પ્રકારની સમસ્યાઓ પણ સમાજમાં જોવા મળતી હોય છે ઇતિ ઓમ શાંતિ.